આજે આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીના હ્યુમન ગઠન અંગે અભ્યાસ કરીશું જેમાં ગયા લેક્ચરની અંદર આપણે થિયરીની અંદર થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા હવે જોઈએ દાખલા તો આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો 20 પ્રકારના દાખલા પૂછાય છે જેની અંદર લાભના પ્રમાણ અંગે અને ત્યાગના પ્રમાણ અંગે આ બે પ્રકાર દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય છે अगर ये तो स्वाध्याय चरमा दाखला नंबर 4 जेनी अटकवण आवे छे अमर अने अकबर ए भागीदारी बेबीना सरखे हिस्से नफो नुकसान वेचता भागीदारो छे बधा भागीदारोए नफा नुकसान हरामीनुं प्रमाण बदली लीधे भविष्य माटे अनुक्रमे 3:2 ભવિષ્ય માટે અનુક્રમે 3:2 અને આયા તો સંખાશ કરવાની નક્કી કરી છે આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો તો આમાં આપણે ત્યાગની ગણતરી માટે કીધેલું છે તો આપણે આગળ જોઈએ ત્યાં કે ત્યાગ માટે સૂત્ર આવતું કે ત્યાગ બરાબર નો ભાગ માઈનસ નવો ભાગ આ સૂત્ર આપણે ગઈકાલના વિડિયોમાં અભ્યાસ કરી ચૂક્યા તો આપણે ભાગીદારી પર કેટલા આવ્યા છે તો જોઈએ તો બે ભાગ રહેલા છે તો અમર અને અકબર જૂનું પ્રમાણ જે લખી નાખી દેલા જૂનું સરખે છે બેનો સરખો ભાગ તો આપણે જ્યારે પણ સરખે છે કે તમે જ્યારે જેટલા ભાગીદાર હોય એટલા એકડ આપો બે ભાગીદાર જેમ એક ત્રણ હોય જેમ જેમ એક આ રીતના સરખે છે કે જેમ એક બરાબર બંને કુલ પ્રમાણ પાસે બે પછી બીજો નવો પ્રમાણ આપણે આપ્યું છે 3:2 એ બંનેનું કુલ પ્રમાણ પાસે 5 આ કુલ પ્રમાણ એટલા માટે લખવું પડે કે જ્યારે ભાગ તમે નક્કી કરો ત્યારે પ્રમાણના છેદમાં એનું કુલ પ્રમાણ લખો એટલે એનો ભાગ કહેવાશે હવે સૂત્રની અંદર આપણે મૂકી દઈએ તો ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ પેલા આપણે જોઈએ અકબર તો અકબરનો ત્યાગ બરાબર જૂનો ભાગ હવે જૂનો ભાગ આપણે જોઈ શકીએ છીએ તો અકબર માં જૂનું પ્રમાણ આપ્યું છે જૂનો ભાગ એટલે કે તો ભાગ ત્યારે કહેવાય કે એનું જે પ્રમાણ હોય એના છેદમાં શું લખવાનો કુલ ભાગ એટલે કે બે એકના છેદમાં કુલ પ્રમાણ બે માઇનસ નવો ભાગ એટલે નવો પ્રમાણ આપ્યું છે ત્રણ તો ત્રણ ના છેદમાં એનું કુલ પ્રમાણ આવશે 5 એટલે આ થઈ ગયો એનો ભાગ હવે અપૂર્ણાંકના જે સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે આપણે લસાઅ લેવો બરાબર 5 માંથી 6 જાય માઇનસ 1 ના છેદમાં 10 જ્યારે આગળની ગણતરી કરતા હોય અને જો જવાબ માઇનસ માં આવે તો એને આપણે કહી દેવાનું લાભ કમ્પલસરી આ લાભ દર્શાવવાનો જ્યારે પણ તે આ સૂત્ર મૂકે અને જ્યારે ગણતરી કરો એટલે જવાબ જો ઋણ આવે માઇનસ આવે તો એને કહેવાશે લાભ ત્યાર પછી બાકી ગણતરી બીજો છે સોરી પેલા આપણે જે અકબરને તો પેલા જે જોયું હતું એ અમર ને હવે અકબર તો અકબર ના ત્યાગ બરાબર આપણે આ જે જોઈ પ્રમાણે પેલા અકબર નું જૂનો ભાગ એટલે 1 છેદમાં લખવાનું કુલ ભાગ એટલે 2 માઇનસ નવું પ્રમાણ એટલે 2 છેદમાં કુલ ભાગ 5 ભાગ એટલે ફરજિયાત ભાગીદાર પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ લખો એટલે એનો ભાગ બનશે બરાબર ફરી પાછું આગળ જોઈ પ્રમાણે છેદનો ગુણાકાર એટલે લસાઅ 10 અહીંયા કેટલો ગુણાકાર અહીંયા
5 4 5 5 5 4 5 minus 4 plus 1 10 plus આવે ત્યારે કઈ કૌંસ માં લખવાની જરૂર નથી તો આપણે જોઈ શકીએ તો કે 1 ભાગીદાર નું ક્યાં છે 1/10 સામે 1 ભાગીદાર નું લાભ છે 1/10 એટલે કે જેટલો ત્યાગ હોય સામે એટલો શું હશે લાભ કોઈ પણ ત્યારે તમે દાખલાની ગણતરી કરો કે તમે જવાબ સાચો છે કે ખોટો ક્યાં આવક પર નથી કરી શકતો કારણ કે જેટલો માઈનસ માં જવાબ આવશે તો સમર્થ પર હશે પ્લસ માં જવાબ તો દાખલા નંબર 4 આયા પૂર્ણ હવે આગળ જોઈએ દાખલા નંબર 5 તો જેની અંદર કોમલ કૃપા અને કરિશ્મા એક ભાગીદારી તેના ભાગીદારો છે તેઓનું નફા નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે આ પ્રમાણ કયો જોઉં બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને લે 9:5:3:2 કરવાનું નક્કી કર્યું આ માહિતી ઉપરથી ત્યાગની ગણતરી કરો તો પહેલા સૌપ્રથમ આપણે હોય તો સૂત્ર મૂકી દઈએ અથવા તો પહેલા સીધા પ્રમાણ લખી નાખી ભાગીદાર ના લખશું તો 3 ભાગીદાર એટલે છે કોમલ કૃપા અને કરિશ્મા જૂનું પ્રમાણ પહેલા લખી આપશું તો 3:2:1 ત્રણે કુલ પ્રમાણ આવશે 3 × 5 = 6 નવું પ્રમાણ લખી નાખશું તો કે આ 5:3:2 ત્રણે કુલ પ્રમાણ આવશે 5 × 8 = 10 હવે આપણે ત્યાગના ગણતરી સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ સૂત્ર મૂકી દીધું હવે સૂત્ર પ્રમાણે એક એક ભાગીદારનો ત્યાગ નિર્ણય કશું ક્યાં લઈ લઈશું કોમલ તો કોમલ નો ત્યાગ બરાબર કોમલ જૂનું પ્રમાણ છે 5/6 કુલ પ્રમાણ એનું 6 માઇનસ નવું પ્રમાણ છે એનું 5/6 કુલ પ્રમાણ કેટલું આપવાનું 10 બરાબર લસા અગણ દાખલા જે માસ લસા લઈશું છેદ ગુણાકાર કેટલો થાય 60 એટલે કુલ ગુણાકાર 3 × 10 એટલે 30 માઇનસ નો માઇનસ 5 × 6 = 30 થાય બરાબર આવશે 0 એટલે આ ભાગીદારનો કોઈ ત્યાગ નથી અને લાભ પણ પછી આપણે બીજો ભાગીદાર લઈ લઈશું કૃપા કૃપાનો ત્યાગ બરાબર તો જૂનું પ્રમાણે લઈશું 2/6 પછી નવું પ્રમાણે છે 3/6 કુલ ભાગ તો 10 બરાબર હવે સૂત્રની અંદર આપણે જે દશાંશ છે તેમાં છેદનો ગુણાકાર 60 આ રીતે ગુણાકાર 2 × 10 એટલે 20 6 × 18 બરાબર 20 − 18 એટલે 2/6 પ્લસ એ કાંઈ લખવાની જરૂર નથી નેક્સ્ટ કરિશ્મા કરિશ્માનું જૂનું પ્રમાણ 1/6 કુલ પ્રમાણ છે 6 1/6 માઇનસ નવું પ્રમાણ 2/6 કુલ પ્રમાણ છે 10 2/10 છેદનો લસા 60 છેદનો ગુણાકાર એટલે 60 પ્લસ એટલું 10 6 × 2 = 12 10 − 12 માઇનસ 2/6 ત્યારે આપણે કહીશું લાગો જો પ્લસ 1 − હજી જો આનું પ્રમાણ થતું હોય આવડે તો બંને ને આપણે સરખી રકમથી ભાગી શકાય એ રકમથી ભાગી દેવાનું આને બરાબર બંને નું નાનું પ્રમાણ તો 2 વડે ભાગો તો 2 × 2/30 આનું નાનું પ્રમાણ તો 2 × 2/30 માઇનસ ના માઇનસ પછીનો પણ છે છઠ્ઠો જે તમારે હોમવર્કની અંદર દરેક લખવાનો ત્યારબાદ એક્ઝામ્પલ 1, 2, 3 એ પણ ત્યાગના છે એ પણ આપણે હોમવર્કની અંદર દરેક